નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો હવે આપણે ઓફલાઈન અભ્યાસક્રમમાં ભાગ એકમાં એકથી પાંચ પાઠ અને ભાગ બેમાં એકથી ચાર પાઠ વિશે માહિતી લઈ લીધી છે તો હવે આપણે ભાગ બે ચેપ્ટર પાંચ પત્ર આર્ટિકલ ઓફ એસોસિએશન વિશે માહિતી લઈશું તો નિયમનપત્ર તમને સામાન્ય ખ્યાલ ખબર છે કે જેવી રીતે આવેદનપત્રએ જે તે કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે તેવી જ રીતે નિયમનપત્ર કંપનીના આંતરિક વહીવટ દર્શાવતો ગોણ દસ્તાવેજ છે કે જેમાં માત્ર કંપનીની આંતરિક કામકાજ માટે જ મહત્વના કામો કરાવવા માટે જ આ નિયમન પત્રનો ઉપયોગ લેવામાં આવે છે જોઈએ તો પહેલાં સૌથી પહેલાં છે તો અહીંયા આપણને માહિતી બી છે આ પ્રકરણમાં તમે શું શીખશો તો આ પ્રકરણમાં આપણે પાંચ પોઈન્ટ એક અર્થ અને મહત્ત્વ પાંચ નિયમન બે અંગે કમની ધારાની જોગવાઈઓ પાંચ પોઈન્ટ ત્રણ પત્રમાં સમા આવતી વિગતો આ ત્રણ ટોપિક અને છેલ્લે છે પાંચ પોઈન્ટ આઠ આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત તો આપણે એટલી વસ્તુ શીખવાના છીએ જોઈએ તો સૌથી પહેલા અહીંયા આપણને પ્રસ્તાવના આપી છે વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે વેપાર માળખામાં કંપનીનું સ્વરૂપ એ કેવું છે સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે શા માટે કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ કે વ્યક્તિક માલિકીની પેઢી ભાગીદારી પેઢી નાની મોટી સંસ્થાઓ આ બધાની મર્યાદાઓને કારણે જ કોનું અસ્તિત્વ નક્કી થયું છે કંપનીનું અસ્તિત્વ નક્કી થયું છે અથવા કંપનીનો જન્મ થયો છે પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી શા માટે કારણ કે આપણને ખ્યાલ છે કંપનીનું અસ્તિત્વ કેવું છે કાયદાકીય છે કાયદા દ્વારા કંપની અસ્તિત્વમાં આવે છે અને કૃત્રિમ વ્યક્તિ બને છે તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે આ કૃત્રિમ વ્યક્તિનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની શું કરાવવી પડે છે નોંધણી કરાવવી પડે છે અને આ નોંધણી આપણે ચેપ્ટર ત્રણમાં જોઈ ગયા છીએ તમને ખબર છે કે જેમાં આવેદનપત્ર નિયમનપત્ર સંચાલકોની યાદી સંચાલકોના સોગંદનામા સાથે તમામ પ્રકારની જે માહિતી અગત્યની છે બધી માહિતી અહીંયા નોંધાવવામાં આવે છે કોની પાસે રજિસ્ટ્રાર પાસે આ દસ્તાવેજમાં આવેદનપત્ર એ સૌથી અગત્યનો દસ્તાવેજ છે પાયાનો છે મૂળભૂત છે અને બંધારણીય જ્યારે બીજો દસ્તાવેજ એ છે કે જે નિયમન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિ એસોસિએશન પત્ર એટલે કે નિયંત્રણ કરવું કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે તો અહીંયા આપણે નામ છે નિયમન પત્ર એમાં તે આપણને દેખાય છે નિયમ તો નિયમ એટલે કે કંપનીના કામકાજ કરવા માટેના નિયમોનો સમૂહ જેને શું કહેવાય છે નિયમન પત્ર હવે જોઈએ અર્થ આપણે તો અહીંયા આપણને આપેલા છે અર્થ અને મહત્ત્વ તો પહેલાં આપું છે અર્થ કંપની ધારા બે હજાર તેર મુજબ નિયમન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે આ પહેલાના કંપની ધારા મુજબ આ પહેલાં એટલે કે કા ઓગણીસો છપ્પન કા બે હજાર તેર કમની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર તો એ સામાન્ય માહિતી આપે છે કે કંપની ધરા ઓગણીસો છપ્પન અને કંપની દ્વારા બે હજાર તેરનું અનુસાર કંપનીના આંતરિક બાબતોના અને સંચાલન માટે ઘડવામાં આવેલા નિયમો અને તેમાં વખત વખત ફેરફાર કરીને બનાવવામાં આવેલો દસ્તાવેજ કે જેને નિયમનપત્ર કહે છે આર્ટિકલ એટલે કે કંપનીના આંતરિક વહીવટનો નિયમ કરતો નિયમોનો સમૂહ તો અહીંયા નિયમનપત્ર અને બીજુંને કહેવાય છે આર્ટિકલ આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ હવે આપણે આપેલું છે એનું નિયમન પત્રનું મહત્વ શું છે સમજીએ તો આર્ટિકલથી કંપનીના આંતરિક વહીવટના નિયમનું કહેવાય છે આર્ટિકલથી કંપનીના આંતરિક વહીવટના નિયમનું કહેવાય છે એટલે કે અહીંયા નિયમનપત્ર માત્ર કંપનીની જે આંતરિક કામગીરીઓ છે શેર બહાર પાડવા શેર પર હપ્તા મંગાવવા શેરની ફેરબદલી કરવી શેરની જપ્તી કરવી સંચાલન માટે નિયમો બનાવવા સભા અંગેની કાર્યવાહી કરાવવી તો આ બધી કામગીરી માટે કોણ છે નિયમન પત્રની જોગવાઈઓ કંપનીદારોને અને આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ હોઈ શકે નહીં શા માટે તો સૌથી પહેલાં કંપની લાગુ કોણ પડે છે કંપની ધારો ચાર પછી બીજું લાગવું પડે તો આવેદનપત્ર અને ત્રીજો લાગવું પડે તો નિયમન પત્ર એટલે માટે કહે છે અહીંયા કે નિયમન પત્રમાં જેટલી પણ જોગવાઈ થાય છે એ ક્યારેય આવેદનપત્ર અને કમની ધારાની વિરુદ્ધમાં હોઈ શકે નહીં એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમન બંધન બંધનકર્તા છે નિયમન પત્રમાં જે પણ જોગવાઈ થાય એ ક્યારેય આવેદનપત્રની વિરુદ્ધમાં જઈ શકે નહીં કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈની જાણકારી હોવાનું અનુમાન કરવામાં આવે છે એટલે કે કંપનીમાં જેટલા પણ અધિકારીઓ કામકાજ કરી રહ્યા છે સંચાલકો છે સેક્રેટરીઓ છે મેનેજરો છે એમડી છે તો આ બધાને જ નિયમનપત્રની જોગવાઈ અંગે શું છે જાણકારી હોવી જોઈએ મેમોરેન્ડમ એટલે કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે તો આપણે ખ્યાલ છે મેમોરીનમ એટલે કે આવેદનપત્ર કે જે મૂળભૂત પાયાનો અને બંધારણ દસ્તાવેજ છે જ્યારે નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને શું કહે છે મુદ્દો સમજજો નિયમનપત્ર એ આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે અને એના માટે આપણને નીચે પ્રમાણે મુદ્દા પ્રમાણે મહત્ત્વ સમજાવે છે જોઈએ તો કયા કયા મુદ્દામાં મહત્ત્વ સમજાવવું છે પેલું કહે છે રોજબરોજના વહીવટી કાર્યમાં ઉપયોગી રોજબરોજના વહીવટી કાર્યોમાં ઉપયોગી તો આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને જ યોગ્ય વહીવટને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે જેના આધારે કંપનીનો રોજબરોજનો બરોજનો વહીવટ ચાલે છે તો હમણાં મેં તમને વાત કરી કે કંપનીમાં કોઈપણ પ્રકારની કામગીરી હોય કંપનીમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો હોય નિયમો બનાવવાના હોય શેર બહાર પાડવાના હોય શેર પર નાપતા મગાવવાના હોય શેરની જપ્તી કરવાની હોય તો જેટલી પણ કામગીરી કંપનીની અંદર કરવાની છે એ બધી જ કામગીરી માટે નીતિ નિયમો કોણ આપે છે એ નિયમન પત્ર અને એના આધારે જ કંપનીનો રોજબરોજનો બરોજનો વ્યવહાર ચાલે છે બીજું કહે છે સેક્રેટરી માટે મહત્વનું છે તો અહીંયા શું કહે છે કે નિયમન પત્ર સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે શા માટે કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન કરવા શેરની વેચણી કેવી રીતે કરવી શેરના આપતા કેવી રીતે મંગાવવા શેરની જપ્તી કેવી રીતે કરવી એની ફેરબદલી કેવી રીતે કરાવડાવવી આ અંગેના તમામ પ્રકારના ચોક્કસ નિયમો હોય છે નિયમન પત્રમાં જેના માટે સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં તે ઉપયોગી બને છે જો સ્પષ્ટ કહે છે ટૂંક સવાલ છે ટીક કરજો કે કંપનીના સેક્રેટરીને નિયમનપત્ર કઈ રીતે ઉપયોગી છે તો કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં એટલું જ નહીં હિસાબને લગતી વિગતો સંચાલક મંડળ ઓડિટરો એટલે કે હિસાબ કરનારાઓ વગેરે અધિકારીઓની પણ નિમણૂંક તેમની સત્તાઓ તેમની ફરજો આ બધી બાબતો અંગે નિયમો આપણને કોણ આપે છે નિયમનપત્ર આપે છે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે તો આપણે એટલો ખ્યાલ આવ્યો છે અહીંયા કે સેક્રેટરી ભલે ચોક્કસ લાયકાત ધરાવતો હોય તમામ કાયદાઓ જોગવાઈઓનો અભ્યાસ કર્યો હોય જાણકારો હોય તેમ છતાં પણ એને કંપનીના નિયમનપત્રને આધીને કામ કરવું પડશે કોની અંદર કંપનીની અંદર ત્રીજું કહે છે શેર હોલ્ડર માટે ઉપયોગી તો એ શું કહેવા માગે છે કે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્ર કેવો છે સહાયક બને છે શેર હોલ્ડરો માટે ઉપયોગી આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્ર કેવું બને છે સહાયક બને છે શા માટે કારણ કે જ્યારે એક કંપનીનો આવેદનપત્ર તૈયાર થાય ત્યારે એમાં છ કલમોની અનુસાર એક કલમ આવે છે એમાં ઉદ્દેશની કલમ કે ધ્યેયની કલમ અને એ ધ્યેયને પાર પાડવા માટે નિયમન પત્ર શું કરે છે સહાયક બને છે તો ધ્યેય કોનો છે આવેદનપત્રનો છે પણ આ જેને પાર પાડવા માટે કામ કોણ લાગે છે નિયમન પત્ર એટલે સ્પષ્ટ કહે છે અહીંયા કે આવેદનપત્રનો ધ્યેયને પાર પાડવા માટે નિયમન પત્ર શું બને છે સહાયક બને છે કોને શેર હોલ્ડરોને શેર હોલ્ડરના હકો એમની જવાબદારીઓની સ્પષ્ટતા આ નિયમનપત્ર આપે છે તો નિયમન પત્ર એ કોણ છે આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે ટિક વિકલ્પ આવે છે કે નિયમન પત્ર એ આવેદનપત્ર નો કેવો દસ્તાવેજ છે કેવો દસ્તાવેજ છે પૂરક એટલે કે ટૂંકમાં કેવું હોય આવેદનપત્ર એ મુખ્ય દસ્તાવેજ છે જ્યારે એ ગૌણ અથવા પૂરક દસ્તાવેજ છે ચોથો મુદ્દો કહે છે વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી જોઈએ એમાં શું કહે છે તો નિયમન પત્ર કંપની તથા સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે નિયમન એ કંપની તથા સભ્યો વચ્ચેનો શું નક્કી કરે છે સંબંધ શા માટે કારણ કે આમાં ઘણા બધા પ્રકારના સંબંધો ઊભા થાય કોની વચ્ચે કંપની અને સભ્યો વચ્ચે કેવી રીતે કહી શકાય ઉદાહરણ તરીકે આપણે કંપનીમાં જોખમ ઉઠાવી રોકાણ કરીએ છીએ તો એ શું કહેવાય એ કંપનીની માલિકીની મૂડી કહેવાય શા માટે કારણ કે કોઈ વ્યક્તિએ જોખમ ઉઠાવીને તેમાં રોકાણ કર્યું છે એટલા માટે અમુક લોકો એવા હોય છે કે જે જોખમ ઉઠાવે નહીં પરંતુ વ્યાજ મેળવવા અને નિશ્ચિત સમયે નાણાં પરત મળે તેવા હેતુથી રોકાણ કરતા હોય છે તો આ લોકોનો સંબંધ કેવો બને છે લેણદારનો બને છે એટલે કે કયો વ્યક્તિ કંપનીનો માલિક છે કયો વ્યક્તિ કંપનીનો લેણદાર છે આ બધા જ બાબતોના સંબંધો કોણ કી કરે છે નિયમન પત્ર કંપનીને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે તો જેટલા પણ સભ્યો જોડાયેલા છે કોની સાથે કંપની સાથે એના તમામ પ્રકારના હકો અને જવાબદારી સાથે એમનો સંબંધ કયા પ્રકારનો છે આ બધી બાબત આપણને નિયમન પત્ર નક્કી કરી આપે છે અને ત્યાર પછી પાંચમો મુદ્દો છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા ઉપયોગી તો નિયમન પત્ર એક એવો દસ્તાવે છે કે જેના આધારે કમની જાહેર કંપની છે કે ખાનગી કંપની તે નક્કી કરી શકાય છે તો જાહેર કંપની કોને કહેવાય આપણને સામાન્ય ખ્યાલ છે કે એવી કંપની કે જેમાં મોટા ભાગની મૂડી જાહેર જનતા દ્વારા રોકવામાં આવેલી હોય તેવી કંપની કઈ કહેવાય જાહેર કંપની જ્યારે ખાનગી કંપની કોને કહેવાય કે જેમાં કોઈ ચોક્કસ સભ્યો દ્વારા જ શું કરવું એ કંપનીની સ્થાપના કરવામાં આવેલી હોય તો આ જે પણ સ્વરૂપ છે એ પણ નક્કી થાય છે કોના આધારે નિયમન પત્રની જોગવાઈને આધારે તો અહીં આપણને પાંચ મહત્ત્વ દર્શાવ્યા છે રોજ બરોજના વહીવટી કાર્યોમાં ઉપયોગી કંપનીના સેક્રેટરી માટે મહત્વનું શેર હોલ્ડરો માટે ઉપયોગી વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી અને કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી તો આપણે આવેદનપત્રનો અર્થ સોરી નિયમનપત્રનો અર્થ અને તેનું મહત્વ સમજી ગયા હવે આવે છે પાંચ પોઈન્ટ બે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ મહત્ત્વનો મુદ્દો છે એ ધ્યાન આપજો તો સૌથી પહેલાં આપણને ટૂંકમાં માહિતી આપી છે અહીંયા કે કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમન પત્રની મહત્ત્વની જોગવાઈઓ પણ દર્શાવવામાં આવી છે અને આ જોગવાઈના આધારે કેટલીક બાબતો નીચે મુજબ છે એટલે કેવા શું માગીએ છે અહીંયા કે કોઈ પણ કંપનીનું પત્ર હોય તો નિયમન પત્ર માટે પણ જ્યારે તૈયારી થતું હોય ત્યારે એના માટે પણ શું કરવું પડશે અમુક કાયદાઓ નિયમો અને જોગવાઈનું પાલન કરવું પડશે કે જે આપણને અહીંયા સમજાવે છે જોઈએ તો કઈ કઈ રીતે સમજાવે છે પહેલો મુદ્દો છે આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિને નિયમન પત્રમાં સહી કરવી પડે છે તો પહેલો મુદ્દો શું સમજાવે છે કે જ્યારે કંપનીની સ્થાપના કરવાની હોય ત્યારે કંપનીના મહત્ત્વના દસ્તાવેજ તૈયાર થાય છે એમાં બે મુખ્ય છે કયા કયા આવેદનપત્ર અને નિયમનપત્ર તો આ બંને દસ્તાવેજ જ્યારે પણ તૈયાર થાય છે ત્યારે આવેદનપત્રમાં જેટલા વ્યક્તિઓએ સહી કરી છે એ તમામ વ્યક્તિઓ કંપનીના મહત્ત્વના કહેવાય છે તો એ જ વ્યક્તિઓ કંપનીના નિયમન પત્રમાં પણ સહી કરશે અને કરવી પડશે એ ફરજિયાત જોગવાઈ છે બીજું કહે છે સહાય કરનાર દરેક સભ્યોએ પોતાનું સરનામું પોતાનો ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડશે શા માટે કારણ કે આ બંને દસ્તાવેજો કંપનીના અગત્યના દસ્તાવેજ છે આવેદનપત્ર અને પત્ર તો એમાં જેટલા વ્યક્તિઓએ સહી કરી છે તમામ વ્યક્તિઓએ તેમનું સરનામું ધંધો અને જરૂરી વિગતો આપવી પડશે ત્રીજું કંઈ છે સહી ઓછામાં ઓછા એક સાક્ષીની હાજરીમાં જ કરવી પડશે તો અહીંયા ચોક્કસ રીતે કોઈ એક સાક્ષીને રાખવામાં આવે છે અને તેની હાજરીમાં જ આ તમામ પ્રક્રિયા કરાવવામાં આવે છે તો ત્રણેય મુદ્દા સામાન્ય છે કે આવેદનપત્રોમાં સહી કરનાર વ્યક્તિ એ નિયમનપત્રમાં પણ સહી કરવી પડશે સાથે તેમણે પોતાની તમામ પ્રકારની માહિતી સરનામો ધંધો અને મહત્ત્વની માહિતી આપવી પડશે અને તમામ પ્રકારની કાર્યવાહી સાક્ષીની હાજરીમાં થવી જોઈએ ચોથો મુદ્દો કહે છે નમૂનામાં આપેલ પત્રમાં સમાવેલ તમામ નિયમનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે તો અહીંયા કહેવા શું માગીએ છે કે જ્યારે સૌથી પહેલી વખત જ્યારે નિયમનપત્ર તૈયાર થાય ત્યારે કેવો પત્ર હોય છે નમૂનાનું હોય છે એટલે કે કાચો હોય છે આ નમૂનાના નિયમનપત્રમાં જેટલી પણ જોગવાઈનો સમાવેશ થયો હોય એ જોગવાઈ નીકાળી પણ શકાય અને ફરી પાછી ઉમેરી પણ શકાય કારણ કે આ શું છે નમૂનો છે હજી મુખ્ય નિયમનપત્ર તૈયાર થઈ ગયું નથી તો કોઈ નિયમ એવો છે કે જે જરૂર નથી તેને દૂર પણ કરી શકાય છે અને જરૂર હોય તેવા નિયમોનો સ્વીકાર પણ કરી શકાય ત્યાર પછી જ્યારે મુખ્ય તૈયાર થાય ત્યારે પાંચમૂકી છે કમની નિયમનપત્રની જોગવાઈનું પાલન કરવા બંધાયેલી છે કમની નિયમનપત્રની જોગવાઈનું પાલન કરવા કેવી છે બંધાયેલી છે શા માટે કારણ કે એમાં તમામ આવેદનપત્રમાં સહી કરના સભ્યો શું કરી છે સહી કરી છે અને બાહ્યતરી આપે છે જેના માટે આવેદનપત્રની જોગવાઈને ધ્યાનમાં રાખીને નિયમન પત્રની જોગવાઈનો ભંગ ન થાય અને વ્યવસ્થિત પાલન થાય એના માટે કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકશે નહીં તો કંપનીની જેટલી પણ જવાબદારીઓ છે કોના પ્રત્યે સભ્યો પ્રત્યે એમાંથી ક્યારેય પણ છટકી નહીં શકે આ પ્રકારની પણ જોગવાઈ છે કોની અંદર નિયમન પત્રની અંદર છે આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાશે નહીં તો હમણાં જ જગ્યા આપણે મહત્ત્વની પહેલાં કે આવેદનપત્રમાં જે પણ જોગવાઈ છે એ જોગવાઈની વિરુદ્ધ ક્યારેય પણ નિયમનપત્રની જોગવાઈ હોઈ શકે નહીં તો કમનીદારો અને આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ નિયમન પત્રમાં થઈ શકતી નથી ત્યાર પછી કહી છે સાતમો મુદ્દો ખાનગી કંપનીએ તેના નિયમપત્રમાં નીચેની ત્રણ વિશેષતાઓ દર્શાવી પડે છે આ મુદ્દો ટીક કરજો પરીક્ષામાં એક ગુણો સવાલ છે ખાનગી કંપની હમણાં આપણે જોઈ ગયા કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓ દ્વારા શું કરવામાં આવે કંપનીની સ્થાપના કરવામાં આવે જેને કઈ કંપની કહે છે ખાનગી કંપની તો પહેલો મુદ્દો એમાં કહે છે એ કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ બસો હોવી જોઈએ તો આ કંપની ધારાની જોગવાઈ છે કે કોઈ પણ ખાનગી કંપની હોય તેમાં ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ બસો સભ્યો હોવા જોઈએ જ્યારે જાહેર કંપની માટે જોવું હોય તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ અસંખ્ય એટલે કે અનલિમિટેડ સભ્યો હોવા જોઈએ બીજું કહે છે શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકી શકાય છે અથવા મૂકવામાં આવશે તો ખાનગી કંપની એવી છે કે જેમાં ચોક્કસ જોગવાઈ કે બાહ્યંદ કે શરતોને આધારે એમાં શેરની ફેરબદલી પર શું મૂકી શકાય નિયંત્રણ મૂકી શકાય કોની સહમતીને આધારે સભ્યોની સહમતીને આધારે અને ત્રીજું કહે છે સી કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને ક્યારેય પણ આમંત્રણ આપશે નહીં તો જેને ખાનગી કંપની કહેવાય ને તો જો ત્રણે ત્રણ મુદ્દા સામાન્ય છે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો સભ્યો હોવા જોઈએ ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર શું રાખી શકાય નિયંત્રણ રાખી શકાય અને કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપે નહીં જો આમંત્રણ આપે તો કેવી એવી કંપની થઈ ગઈ કહેવાય જાહેર કંપની થઈ ગઈ કહેવાય ત્યાર પછી આઠમો મુદ્દો છે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે હવે સમજો મુદ્દો કે કંપની સાથે સંબંધ ધરાવનાર તમામ વ્યક્તિ એટલે કોણ સંચાલકો છે શેર હોલ્ડરો છે સેક્રેટરીઓ છે મેનેજરો છે એમડી છે આ તમામ વ્યક્તિઓ કંપનીના નિયમનપત્ર વિશે જાણે છે એમ કાયદા મુજબ માની લેવામાં આવે છે હવે કોઈપણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવીને તપાસ કરી શકે છે તો એવો કોઈ પણ વ્યક્તિ હોય કે જેમને કંપનીના નિયમનપત્ર વિશે શું કરવું હોય માહિતી મેળવવી હોય તો એ કંપનીની રજિસ્ટ્રો ઓફિસે આવી જરૂરી ફી ભરીને તેમની નકલ અથવા એની માહિતી મેળવી શકે છે નવમું મૂકી છે કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય ટીક કરજો ટૂંકો સવાલ છે કે કંપનીના પત્રમાં કયા ઠરાવને આધીન ફેરફાર કરી શકાય તો કયા ઠરાવને આધીન ખાસ ઠરાવને આધીન હવે ખાસ ઠરાવ કોને કહેવાય તો જે ઠરાવ પંચોતેર ટકા કરતાં વધારે બહુમતે પસાર થાય જે ઠરાવ પંચોતેર ટકા કરતાં વધારે બહુમતે પસાર થાય એને કેવો ઠરાવ કહે છે ખાસ ઠરાવ તો એ પ્રમાણે નિયમન પત્રમાં જો કોઈ પણ ફેરફાર કરવો હોય તો કરી શકાય છે કોણ આધારે આવેદનપત્રની શરતોને આધારે અને છેલ્લો મુદ્દો છે દસમો પત્રમાં અધ્ય અધ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું કે જેમાં પોતાને કમીની સ્થાપના રચના કે વ્યવસ્થાપન સંબંધમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવેલા નથી આ પ્રકારનું સૌપોર્ડ છે નિવેદન આપવું પડશે તો અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે કંપનીની સ્થાપના થઈ રહી હતી તે સમયના જે સ્થાપકો છે આધ્યસ્થાપકો સ્થાપકો સ્થાપકો પણ કહી શકાય સ્થાપકો પણ કહી શકાય તો એ વ્યક્તિએ શું કરવું પડશે પોતાનું સોગંદનામું રજૂ કરવું પડશે કઈ બાબત માટે તો તેમણે જ્યારે પણ કંપનીની સ્થાપના થઈ રચના કે વ્યવસ્થા ગોઠવાય તે સમયે એ કોઈ પણ ગુના બાબતથી દોષિત થતા નહીં એ પ્રકારનું શું કરવું પડશે એને બાહ્ય તરીકે નિવેદન આપવું પડશે તો અહીં આપણે દસ મુદ્દા આપ્યા છે તો આ દસ મુદ્દા છે નિયમન પત્ર અંગે કમની ધારાની કાનૂની જોગવાઈઓ તો આજે આપણે મુખ્ય ત્રણ મુદ્દા વિશે માહિતી લીધી છે નિયમન પત્રનો અર્થ તેની સમજૂતી ત્યારબાદ નિયમન પત્રનું મહત્વ અને ત્યારબાદ નિયમન પત્ર અંગે કમની ધારાની કાનૂની જોગવાઈઓ તો બસ આજે એટલા જ વિશે આપણે માહિતી લેવાની છે અને કાલે નવો સવાલ જોઈશું નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી વિગતો